આ તરફ વાત કરીએ વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં ચૂંટણીના પરિણામોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. કોમર્સ ફેકલ્ટીમાં એફએસએસ તરીકે એનએસયુઆઈના કૃપલ પટેલનો વિજય થયો છે. કૃપલ પટેલે એબીવીપી અને એજીએસટીના ઉમેદવારને હરાવ્યા છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રોડ પર વિજય સરઘસ કાઢી હતું અને ફટાકડા ફોડી અને કૃપલ પટેલની જીતને વધાવી છે. એમએસ યુનિવર્સિટીમાં ચૂંટણીના પરિણામોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. કોમર્સ ફેકલ્ટીમાં એફજીએસ તરીકે એનએસયુઆઈના કૃપલ પટેલનો વિજય થયો છે. કૃપલ પટેલે એબીવીપી અને એજીએસટીના ઉમેદવારને હરાવ્યા છે. એનએસયુઆઈના કાર્યકરોએ રોડ પર વિજય સરઘસ પણ કાઢ્યું. ભલે મેં થોડા વખતે હારી ગયો હતો, પરંતુ લાસ્ટ યર જે આ કોર્સમાં એક્ટિવ રહ્યો છું અને એ વિદ્યાર્થીઓ મને આજે વિશ્વાસ મૂક્યો છે અને આ વખતે એ વિશ્વાસ જોઈને જ મને છોકરાઓ ઇલેક્ટ કર્યો છે. અને જે રીતના મેં કીધેલું કે હું આ કોર્સ કામ કરીશ અને કોમર્સ ફેકલ્ટીમાં આગળ લાવીશ, એમને કઈ બી જગ્યાએ મેં આ જ નહીં આવવા તો જે રીતના મેં કીધું હતું કે અહીંયા એકેડેમિક કેલેન્ડર હોવું જોઈએ, તો બનતે પૂરો મેં ટ્રાય કરીશ કે એકેડેમિક કેલેન્ડર આ વખતે આવે. અને જે રીતના બીજી વસ્તુ વાત કરી હતી, એમકોમમાં સીટ ઘણી ઓછી છે, જે ઇસ્યુ મને થયો છે એ ઇસ્યુ મારા સિનિયર જુનિયરને ના થવો જોઈએ, હું ધ્યાનમાં રાખીશ. તો માનુ ચાવડા વડોદરાથી સંવાદદાતા જોડાયેલા છે, તેઓ પાસેથી વિગતો વધુ મેળવીએ છે. માનુ, એમએસ યુનિવર્સિટીમાં જે ચૂંટણીના પરિણામોની જાહેરાત અત્યારે શરૂ થઈ ગઈ છે, જેમાં કોમર્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈના કૃપલ પટેલનો વિજય થયો છે, હાલ તો આ વિજય ઉત્સવ કઈ રીતે મનાવી રહ્યા છે, વિદ્યાર્થીઓમાં કેવો આનંદ છે, ખાસ કરીને કૃપલ પટેલના જે વિદ્યાર્થી સમર્થક ગણ છે તેઓમાં? સંજીવની, ખાસ કરીને એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં મોટાભાગના ઉમેદવારો એનએસયુઆઈના વિજય થઈ રહ્યા છે અને ધીમે ધીમે ઉમેદવારોના વિજય સરઘસ પણ નીકળી રહ્યા છે. યુજીએસમાં રાકેશ પંજાબી, વીપીમાં હિના પાટીદાર અને એફજીએસમાં કૃપલ પટેલ છે એ વિજય થઈ રહ્યા છે. આ તમામ પરિણામો બહાર આવી રહ્યા છે ત્યારે ધીમે ધીમે હવે વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યા છે. તમામ ઉમેદવારો છે એ અત્યારે વિજય થઈ રહ્યા છે, ખાસ કરીને આગળ વધી રહ્યા છે. રાકેશ પંજાબી આપણી સાથે જોડાય છે. શું કહો છો રાકેશભાઈ, પરિણામો જે આવી રહ્યા છે કેટલો આશાવાદ છે, શું આનંદ છે? અને વિશ્વાસ હતો વિદ્યાર્થીઓ પર, વિદ્યાર્થીઓ અમારી સાથે ગયા વર્ષે પણ રહ્યા હતા. આજ રાકેશ પંજાબીને 1507 મતથી આ કોમર્સ ફેકલ્ટીએ જીએસ બનાવ્યો હતો અને આજે પણ જોવા જઈએ તો લગભગ યુનિવર્સિટીની વાઇસ પ્રેસિડેન્ટ જ્યારે યુજીએસ લડી રહી છે ત્યારે તેના કામોના કારણે યુનિવર્સિટીમાં નેગેટિવ માહોલ હતો, એનો ફાયદો સીધે સીધો અને મારા કામોનો પ્રચાર મેં વિદ્યાર્થીઓ સુધી કર્યો, એટલે કદાચ કોમર્સમાંથી 1500 મત ફરી વધારે લાવ્યો છું અને ઓવરઓલ ફેકલ્ટીમાંથી જોવા જઈએ તો હજુ મળઘડી ચાલી જાય છે, પરંતુ વિજય પાક્કું છે, વિજય નિશ્ચિત છે એવું માની રહ્યા છે. શું કહો છો પરિણામો જે આવી રહ્યા છે અત્યારે, શું કહો છો પરિણામો જે આવી રહ્યા છે? પરિણામો બધા તરફેણમાં છે અને ખૂબ જ અત્યારે આનંદનો માહોલ જોઈ રહ્યા છો. નહીં કે માત્ર અમે, પરંતુ વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને જે પ્રમાણે કહ્યું હતું કે અમારી જીત એ વિદ્યાર્થીઓની અને યુનિવર્સિટીની જીત છે, તો આ જીત માટે સર્વપ્રથમ આધ્યાત્મિક છું તો મારા ગુરુજી, મારા માતા પિતા, મેન્ટર્સ અને સર્વથી વધુ અમારા ગ્રુપ્સ અને વિદ્યાર્થીઓનો આભાર માનીશ. અચ્છા, ઉમેદવારો જેમ જેમ પરિણામો આવી રહ્યા છે અત્યારે વિજય સરઘસ નીકળી રહ્યા છે, ઉમેદવારોના આનંદ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને તમામ ઉમેદવારોના જે સમર્થકો છે, જે વિદ્યાર્થીઓ છે અત્યારે વિજય ઉત્સવ મનાવી રહ્યા છે. એમએસ યુનિવર્સિટીના પરિણામો છે, ખાસ કરીને મોટાભાગના પરિણામો એનએસયુઆઈ સમર્થિત ઉમેદવારો છે વિજેતા બની રહ્યા છે અને તમામ પરિણામો ધીમે ધીમે આવવાનું શરૂઆત થઈ છે. યુનિવર્સિટીના કેમ્પસમાં અત્યારે વિજય ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. સંજીવની, બિલકુલ માનું, માહિતી માટે આપનો આભાર. તો એમએસ યુનિવર્સિટી